વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 2 અને 3 માં વિષય હિન્દી આપણે શીખવા જઈ રહ્યા છીએ. આપણે જોઈએ છીએ કે આપણે ક થી ઝ સુધીનો કક્કો શીખી ગયા. આજે ઝ થી ત સુધીની બારાક્ષરી શીખીશું. આપણે ક થી ઝ સુધીની બારાક્ષરી પણ શીખ્યા. બારાક્ષરી આવડશે તો જ આપણને વાંચતા લખતા આવડશે, અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા હોવાથી શીખવી ખૂબ જ જરૂરી છે અને સહેલી પણ છે. જો ધ્યાન દઈને કરશો તો ગુજરાતીની હારોહાર પણ છે, અમુક અક્ષરોમાં ફેર પડે છે, તો એ આપણે પાકા કરશું, શીખીશું. તો ચાલો આજે આપણે ઝ થી ત સુધીની બારાક્ષરી શીખીએ. ઉપરની લાઈનને અડાડીને લખીશું ને માથે માત્રા કરીશું. ઝ ઝા. પહેલા ધોરણની અંદર આપણે બધા કોકા શીખી ગયા છીએ. હવે અહીંયા આપણે બારે બાર કોકા સાથે લખીએ એમ પણ કહેવાય, અને બારાક્ષરી એને કહેવાય. ઝી, માથે માત્રા કરવાનું ભૂલશું નહીં. ઝી. ઝુ, આ રસ્વા વાળું છે, આને કહેશું દીર્ઘા વાળું. ઝને એક માત્ર ઝે, ઝને બે માત્ર ઝે, કાનો માત્ર કન્યા માત્ર માથે બિંદુ આગળ બે બિંદા. આ થઈ ગઈ ઝ ની લાઈન. ક કા કી એવી જ રીતના બોલવાની છે. ઝ ઝા ઝી ઝી ઝુ ઝુ ઝે ઝ ઝો ઝૌ ઝમ ઝમ. બરાબર. હવે ટ ની લાઈન એ પણ એવી જ રીતના ચાલો બોલતા જાઓ અને લખતા જાઓ. ટી ટુ ટુ. તમે એક માત્ર, બે માત્ર, કાનો માત્ર, કન્યા બે માત્ર, માથે બિંદુ અને આગળ બે બિંદા. હંમેશા ઉપરની લીટીને અડાડીને લખીશું, માત્રા કરવાની ભૂલશું નહીં. હવે ઠ. હ પણ મેં તમને શીખવાડ્યું છે. ઠા, ઠી, ઠી, ઠુ, ઠુ, ઠે, ઠઈ, ઠો, ઠૌ, ઠમ, ઠ. ધોરણ 2 ની અંદર બધા કક્કા આવે છે. સ્વરને અનુરૂપ બધા કક્કા આપણે કરીએ છીએ. અ આ ઈ એવી રીતના 12 સ્વર છે. ધોરણ 2 ની સ્વર તમે ખોલશો તો એમાં તમને 12 કક્કા લખવાના આવશે. તો અહીંયા જ આપણે 12 અક્ષરી શીખીએ છીએ. હવે ડ, ડા, રસ્વાઈ ડી, દીર્ઘાઈ ડી, રસ્વા વાળું ડુ, દીર્ઘા વાળું ડુ, એક માત્ર ડે, બે માત્ર ડઈ, કાનો માત્ર ડો, અને બે માત્ર ડૌ, ડમ, ડમ. હવે આપણે શીખીશું ઢ ની લાઈન. જો આ બધા પક્કાને બારાક્ષરી આવડશે તો વાંચવું ખૂબ જ સહેલું થઈ જશે. ઢા, રસ્વાઈ, દીર્ઘાઈ, રસ્વા વાળું, દીર્ઘા વાળું, એક માત્ર, બે માત્ર. આવી રીતના બોલશો તો તમને બારાક્ષરીની લાઈન આવડી જશે અને અક્ષરોના ઉચ્ચારણ પણ થતા જશે. ધ્વનિ આગળ બે બિંદા ઢ. ણ, ણા, ણી, ણી, ણુ. પહેલી વાર લખીએ ત્યારે થોડુંક અઘરું લાગે, પણ જો વારંવાર લખતા રહીએ તો ખૂબ જ સહેલું લાગે. એટલે આપણે બેસવું નહીં અને શીખવા માટે દરેક વિષય શીખવા માટે પ્રયત્ન કરીશું. હવે આપણે કરીએ છીએ ક ની લાઈન. તો તની બાજુમાં લીધો તા, તને રસ્વાઈથી, તને દીર્ઘાઈથી, તને રસ્વા વાળું, તને દીર્ઘા વાળું, તને એક માત્ર થી, તને બે માત્ર થઈ, તને કાનો માત્ર તો, તને કનાટે માત્ર તો, તને માથે મીંડું તો.
તની આગળ બે મીંડા તહા આ થઈ આપણી બારક્ષણીની લાઈન કઈ તો કે જ થી ત સુધીની બારક્ષણીની લાઈન આપણે શીખ્યા અને બારક્ષણી લખતા જશું અને બોલતા પણ જશું અસ્તુ.